રાણાવાવની એક સોસાયટીમાં આવેલા ત્રણ રહેણાંક મકાનમાં માર્ચ મહિનામાં ચોરી થઈ હતી, જે કેસમાં આરોપીને પોરબંદર એલસીબીએ પકડી પાડ્યો છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત કરવામાં આવી છે. આશરે 2.5 મહિના પહેલા રાણાવાવની શ્રીરામનગર સોસાયટીમાં 3 મકાનોમાં ચોરી થઈ હતી, જે અંગે રાણાવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પરંતુ આરોપી પોલીસ પકડથી બહાર હતો ત્યારે પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા એલસીબી સ્ટાફને એવી ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર મધ્યપ્રદેશનો રેમલા ગુમાન ભુરિયા નામનો શખ્સ રાણાવાવ જામનગર ટી પોઈન્ટ પાસે ચોરી કરેલ દાગીના સાથે ઊભો છે, જેથી પોલીસે જગ્યાએ જઈ તપાસ કરતા રેમલા ગુમાન તેરસિંહ ભુરિયા નામનો એ પરપ્રાંતીય શખ્સ મળી આવ્યો હતો અને તે હાલ બખલ્લા ગામની સીમ લખુભાઈ રણમલભાઈ ખૂટીની વાડીએ ખેતમજૂરી કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન એ શખ્સ પાસેથી ચોરી કરેલ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા, જે બાબતે પૂછપરછ કરતા પોતે તથા મધ્યપ્રદેશના ભૂતિયા ગામના કમલેશ અંગ્રુજીલિયા, કૈલાશ ઉર્ફે કાલુ લીમસિંગ અમલિયાર તથા માલપુરી ગામના સુરેશ ઉર્ફે સુરક્યો રાયસિંગ ડામાર એમ ચારેય જણાએ મળીને એ ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે ચાંદીના કડા તથા બ્રેસલેટ અને રોકડા રૂપિયા 2200 સહિત કુલ રૂપિયા 9300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એ આરોપીને મુદ્દામાલ સાથે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી આપી ગુનો ડિટેક્ટ કર્યો હતો. તેમજ ચોરીમાં સંડોવાયેલા અન્ય 3 શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.